બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ખોલાયા. બનાસ નદી જીવિત બનતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ આજે છેલ્લા છલોછલ ભરાયું છે. સ્થાનિક તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે, તો બીજી તરફ આ સિઝનમાં બીજીવાર આજે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ગઈકાલે ઉપરવાસમાં તેમજ સ્થાનિક લેવલે ભારે વરસાદને લીધે ડેમ સારી એવી પાણીની આવક થઈ હતી, જેને લીધે ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ વરસાદ ઓછો થતાં અને પાણીની આવક ઘટતા ગત મોડી રાત્રે ડેમના બે દરવાજા બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે અત્યારે પણ ડેમને બે દરવાજા ખુલ્લા છે. ડેમનું પણ બનાસ નદીમાં જઈ રહ્યું છે, ત્યારે ખેડૂતોમાં પણ ભારે ખુશીની માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાનો જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ આજે છલોછલ ભરાયો છે. અત્યારે પણ દાંતીવાડા ડેમના બે દરવાજા ખુલ્લા જોવા મળી રહ્યા છે. ઋતુની વરસાદમાં આજે બીજી વાર દાંતીવાડા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે 3600 ક્યુસેક જેટલી પાણીની આવક છે ડેમમાં, જ્યારે 3600 ક્યુસેક જેટલી પાણીની જાવક છે ડેમમાંથી. ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સારા પ્રમાણમાં ડેમમાં પાણીની આવક થઈ હતી અને તે બાદ ડેમના ચાર દરવાજા ખોલવામાં આવ્યા હતા. પરંતુ મોડી રાત્રે ડેમમાં પાણીની આવક ઓછી થતાં ડેમના બે દરવાજા બંધ કરવામાં આવ્યા હતા અને અત્યારે પણ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ડેમના બે દરવાજા ખુલ્લા જોવા મળી રહ્યા છે. સારા એવા વરસાદને લઈ દાંતીવાડા ડેમ છલોછલ ભરાતા ખેડૂત પુત્રોમાં પણ ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેશ ગર્જર, ZS TV, બનાસકાંઠા.